મોસમ અને મલકા ગુજરાતી સુગમ સંગીત છે, બરાબર. સાથે સાથે તમે શાસ્ત્રીય પણ તમને થોડું ઘણું આવડતું તો હશે એવું હું માની લઉં છું, ધારી લઉં છું. લગ્ન ગીતો છે, લોક સંગીત છે, એમાંય પાછું લોક સંગીતમાં કચ્છનું જુદું ને કાઠિયાવાડનું જુદું ને દક્ષિણ ગુજરાતનું જુદું, ઉત્તર ગુજરાતનું જુદું, આ બધા જ સંગીતોમાં સૌથી વધુ કયું ગમે? લગ્ન ગીતો ગમે કે મ્યુઝિક? તો બધું મ્યુઝિક એટલે બધું આવી ગયું, બધું જ ગમે. કોઈ પણ મ્યુઝિક હોય સૌથી વધુ વધારે ફોક. ફોક ગમે. ફોક શા માટે? મજા આવે છે ગાવાની, ટેમ્પો રહે છે, એટલે સાથે સાથે પેલા ઇન્સ્ટ્રુમેન્ટની વેરાયટી તમને ખાસી મળી રહે, અને ખાસ તો એની બીટની મજા છે. ભલે એક જ બીટ ચાલતી હોય પેલી, આઠની કે ચારની, પણ સરસ વાગતું હોય છે. ઓકે, તમને નાનપણથી જ રસ હતો આમાં કે પછી ઘરમાં વાતાવરણ એવું રહેતું ને લોકો આવતા હોય મોટા મોટા કલાકારો? વાતાવરણ પણ રહેતું તો ને, સ્કૂલમાં હતા ત્યારથી કોમ્પિટિશન્સમાં ને એમાં અમે લોકો જતા હતા. ઓકે, સ્કૂલની વાત કરીએ, સૌથી પહેલા તો ઘરની જ વાત કરીએ, જો કે માતા પિતા તો તમને ઓળખી ગયા હોય કે આ જ મોસમ છે કે આ જ મલકા છે, જો હું ભૂલ ના કરતો હોઉં તો. પણ તમારા ભાઈની વાત છે, તમારા ભાઈ તમારથી મોટા હશે, યસ, એ તમારી વચ્ચે કોઈ ફેર કરતા હતા, એ તમારી કોઈ મજાક ઉડાવતા હોય? ના, અમે તો એ તો ઓળખી જતો હતો. નહીં, એ કોઈ મજાક કરતા હોય તમારી કે? ના, એવું તો કઈ છે, કઈ જ નથી થયું. ક્યારે કોઈ કન્ફ્યુઝન થયું હોય? એવું તો બહુ સ્કૂલમાં બહુ થતું, સ્કૂલમાં તોફાન એ કરે ને અંગૂઠા મારે પેલું મકડી માતા છે, કારણ કે મારું નામ જલ્દી યાદ ના રહે, બધા મોસમ મોસમ જ કે મોસમ, એટલે ટીચર એને અંગૂઠા હોમવર્કમાં ક્યારે કઈ દાવ કરે એ તમે લોકો કરતા જ નહોતા. અને મ્યુઝિક જે છે તમારા મનમાં અથવા તમે જે શીખ્યા છો, જેટલું શીખ્યા છો, એમાં ક્યાંય એવું કઈ અનુભવ થયું કે જે ભાષા છે એના કરતા મ્યુઝિક વધારે જોડે છે લોકોને, થોડુંક વધારે નજીક લાવે છે એકબીજાની? કરી શકે સર. અને કઈ જગ્યાએ એવું થાય કે બધું છોડી દો, કઈ બધી વસ્તુઓ મૂકી દો, બાજુ પર રાખી દો, સંગીત આપણે વધારે કરીએ? અથવા શા માટે તમને એવું લાગે કે સંગીત વધારે મહત્વનું છે બાકીની કોઈ ચીજ વસ્તુ કરતા? એવું તો નથી, મ્યુઝિક તો હોવું જ જોઈએ ક્યાંય પણ છે. ઇન્ટરફિયર થઈ શકું? હા હા, કરી શકું. એવું છે કે એ લોકો મ્યુઝિક તો છે જ, પણ એ લોકોએ બીએ કર્યું, એમએ કર્યું, એમફિલ કર્યું, અત્યારે મ્યુઝિકમાં પીએચડી કરે છે. આ મલકા છે ભવાઈ ઉપર કરે છે, મોસમ સ્પિરિચ્યુઅલ મ્યુઝિક ઉપર કરે છે, યુનિવર્સિટી ફર્સ્ટ સેકન્ડ છે, અને અમે લોકો શહેરમાં રહીએ છે, બરોબર, ઓલ્ડ એરિયામાં, ખાડિયા એરિયામાં, અમારું હેરિટેજ આવું છે. પણ તેમ છતાં ભણવાની સાથે સાથે એ લોકોએ મ્યુઝિકને એડપ્ટ કરેલું છે, મ્યુઝિકમાં વધારે રસ કર્યો. એવું ક્યારે કઈ થયું તું કે ભણવામાં યાર નથી મજા આવતી, આપણે સંગીત કરીએ કે વધારે રિયાઝ કરીએ? એટલે અમે લોકો અત્યારે બી એવું જ કરે છે, ભણવાનો સાઈડ પર છે, મ્યુઝિક આગળ છે, અને એમાં બધું સંગીતમાં વધારે રસ પડે છે. તમે મોટા ભાગે અર્ચનભાઈ સાથે કામ કર્યું? નિસર્ગભાઈ સાથે કામ કર્યું, મને બધા સાથે, સૌમ્ય જોશી સાથે. એમાં કયા કયા કલાકારો છે કે જે તમારી સાથે જોડાયા છે અથવા તમે એમની સાથે જોડાયા? અમે લોકો અર્ચન અંકલ, નિસર્ગભાઈ, પછી સૌમ્ય જોશી અને નિમેશ અંકલ સાથે પણ અમે લોકોએ હમણાં લાસ્ટ કામ કર્યું, નરસૈયામાં રાજુ બારોટ સાથે પણ કામ કર્યું, એક નાટકમાં પણ તમે અમારી સાથે નાટક. આ બધામાં ક્યારેય બંને માંથી કોઈ એક, તમે પાછા ગાવછો સાથે, ડ્યુએટ તો નહીં પણ ગાવછો સાથે, કોરસ જેવું જ અને બહુ જ ભરેલું બહુ જ સારું લાગે, કોઈ એકે લોચો માર્યો હોય ને કોઈ બીજું ઝડપાઈ ગયું હોય, ક્યારે થયું છે? એ તો ગાતા ગાતા આવી જાય, થઈ જાય, અંદર છુપાઈ બી જાય, ભૂલ થાય ખબર ના પડે સામે વાળા, પણ અંદર અંદર તો સમજાઈ જતું હશે કે અને ખાસ તો પપ્પા ને તો ખબર પડી જાય, એ લોકોને પડી જાય જે દરરોજ આવતા હોય સામે વાળા. એવું ક્યારે ક્યારે થયું છે? હાથ પણ એક સાથે આમ ઉપર નીચે જતા હોય, હરકત માટે પણ સરખી રીતે જતું હોય. સો સંગીત તમારા માટે શું છે, એક આમ બોટમ લાઈન હોય આખા ઇન્ટરવ્યુ ની, કે વોટ ડુ યુ થિંક અબાઉટ મ્યુઝિક એન્ડ વોટ ઇઝ મ્યુઝિક ફોર યુ, તો તમે શું કહો? સંગીત એ છે ને માની આરાધના છે, એટલે અમને લોકોને બહુ જ મજા આવે છે કે મ્યુઝિકમાં અંદર સંગીતમાં રહીએ તો આમ બધું એન્જોય કરી શકીએ છીએ લાઈફ ને. સેમ એવું ના છે. ઓકે ઓકે, સારું. એ કહી દો કે તમારા બે માંથી મોટું કોણ? હું. એક જ મિનિટ. મોટા દાદાગીરી કોણ વધારે કરે? હું. આળસુ કોણ? આળસુ તો કોઈ નથી, બદલે નથી. સૌથી વધારે જુઠ્ઠું કોણ બોલે? જુઠ્ઠું બોલવાની લગન ટેવ જ નથી.
સંગીત ની સાથે એક તો ડ્રામા માં બી છે, સિંગિંગ માં બી છે, અને કોરિયોગ્રાફર પણ છે, ડાન્સ ની કોરિયોગ્રાફર. સૌથી વધારે મસ્તીખોર કોણ? આમ તો બંને, કારણ કે બંને ની ટેવો સરખી જ છે. કારણ કે તમે જોઈ શકો છો બીએ એમ એમફિલ અને પીએચડી બરાબર છે, યુનિવર્સિટી ફર્સ્ટ સેકન્ડ આઠ સ્કોલરશીપ, આ બધી વસ્તુમાં એ લોકો બધા સાથે સાથે જ આવેલા છે. અને બંનેના વિચારો પણ લગભગ સરખા જ છે, કારણ કે એ લોકોને હવે એવી ઈચ્છા છે કે આપણે કોઈ પણ, એ લોકો કરે પણ છે કે ઘરડા ઘરની અંદર જઈને એ લોકો સેવાઓ પણ આપે છે. એટલે બંનેની સાથે એવી એક સિમિલરલી ચાલી રહી છે બંનેની. બંને અલગ રૂમ માં બેસાડો અને 1 2 3 4 બાર થી આપું તો બંને એક જ સુર થી સ્ટાર્ટ કરે. બહુ સારી વાત. અને હવે ભવિષ્ય નું શું વિચારો છો કે ગુજરાતી સંગીત ને આગળ કઈ રીતે લઈ જવું છે, કે અથવા પોતાની જાતને કઈ રીતે આગળ એક્સપ્લોર કરવી છે સંગીતમાં? અત્યારે તો પેલા ઢીંચાક ને બોલિવૂડ સોંગ્સ જ લોકો વધારે કરે છે, પણ અમને લોકોને આ ગુજરાતી ગીતોમાં વધારે ઇન્ટરેસ્ટ છે, અને સુગમ સંગીત અને ફોક અને આપણું જૂની રંગભૂમિ, હા, એને પણ અમે લોકો આગળ લઈ જઈએ છીએ. કારણ કે એના એવા ગીતો અમે લોકો શીખ્યા પછી અમને લોકોને ગાવાની બહુ મજા આવે છે. અને હવે રંગભૂમિના ગીતો કોઈ બહુ ગાતું નથી, અને એનો સાંભળનાર વર્ગ પણ બહુ જ ઓછો છે, તો અમને લોકોને એવું થાય કે અમે સામે કંઈક નવું આપીએ. એટલે અમે આજે આની અંદર એના પણ ગીતો એડ કરી દીધા છે કે જેથી ઓડિયન્સને ખબર પડે. રંગભૂમિના ગીતોની વાત થી મને ખાલી એક પર્સનલ ક્વેશ્ચન છે કે ગીતો એટલે કવિતા બરાબર, હવે એ ગઝલની કવિતા જુદી હોય, રંગભૂમિના ગીતોની કવિતા જુદી હોય, ગરબાની જુદી હોય, ભજનની જુદી હોય, આમાં તમે તમારી જાતને ક્યાં વધારે નજીક માનો છો? જેમ કે એક એક પોતાની અંદરની જાત હોય છે પોતાની જાતને, કે મને ગઝલમાં વધારે નજીક મારી જાતને હું પામું છું, કે પછી ભક્તિ સંગીતમાં પામું છું, તમે ઇન્ડિવિજ્યુઅલી ક્યાં પામો છો? અમે લોકો રંગભૂમિના ગીતોમાં વધારે છે, પ્લસ ફોકમાં પણ અમને લોકોને એટલું જ અટેચમેન્ટ છે, અને અમે લોકો ભજન ને બધું જ કહીએ છે. ઓકે, એટલે અમને એ ફિલ્ડ માં વધારે, અમે એક્ટિંગ કરતા હોય એટલે રંગભૂમિના ગીતો નાટક કરતા હોય. સાચી વાત, સાચી વાત. થેન્ક યુ સો મચ ઇન્ટરવ્યુ માટે, નાનકડા ઇન્ટરવ્યુ માટે.